ગુજરાતના માળિયા હાટીનાના વતની યુવાનની ઇન્ડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે સિલેક્શન થતા ભવ્ય સન્માન કરાયું. રાજકોટ જિલ્લાના માળિયા હાટીનાના વતની મેહુલ કુમાર જોશી ઇન્ડિયન આર્મીમાં 2011માં જોઈન થયા અને ત્યારથી આ યુવાનને આર્મી ઓફિસર બનવાની અને દેશ સેવા કરવાની ખૂબ ખેવાના હતી. તેથી તેઓએ ખૂબ જ કડી મહેનત કરી હાલ તેઓએ લેફ્ટનન્ટની પરીક્ષા આપી જેમાં ખૂબ જ ઓછા યુવાનો પાસ થતા હોય છે. જેમાં ગુજરાતના માળિયાના વતની મેહુલ જોશી સારા રેન્કથી પાસ લેફ્ટનન્ટ કર્નલ તરીકે સિલેક્ટ થયા. આર્મીમાં તેમણે કાશ્મીર, કુંદ, અંદાબાર, નિકોબાર, હૈદરાબાદ અને હાલ તેઓ દિલ્હી ફરજ બજાવી રહ્યા છે. આ સિલેક્શન અને આર્મીમાં ઓફિસરની પદવી મળતા મેહુલભાઈ તેમજ તેમના પરિવાર અને ગામ લોકો ખૂબ જ ખુશ થતા આજે ઉપલેટા મુકામે તેમનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં તેઓના સમાજના આગેવાનો, પ્રમુખ તેમજ શિક્ષક એસોસિએશનના પ્રમુખ, સોના ચાંદીના વેપારીઓ અને મુખ્ય આગેવાનો દ્વારા તેમનું ભવ્ય સન્માન કરાયું હતું અને ખૂબ જ દેશ સેવા કરતા રહે તેવા આશીર્વાદ આપ્યા હતા. રિપોર્ટર સરફરાજ કોડી, ઉપલેટા. મારું નામ મેહુલ જોશી છે અને માળિયા હાટીના ગામનો હું વતની છું અને સાલ 2011માં હું આર્મીની અંદર કોર ઓફ ઈએમઈની અંદર હું જોડાયો હતો સોલ્જર ટેકનિશિયન તરીકે અને ત્યારબાદ મારો સતત પ્રયાસ અને એક ઈચ્છા એવી હતી કે હું ભારતીય સેનામાં કમિશન ઓફિસર બનું અને ત્યારથી મેં SSB ઇન્ટરવ્યૂ, સર્વિસિસ સિલેક્શન બોર્ડનું ઇન્ટરવ્યૂ, જે ઇન્ડિયામાં ટફેસ્ટ ઇન્ટરવ્યૂ ગણાય છે અને જેનો સિલેક્શન રેટ 3-4% હોય છે, એ ઇન્ટરવ્યૂની તૈયારી મેં શરૂ કરી અને ફાઇનલી અત્યારે માર્ચ 2023માં બેંગ્લોરથી મેં SSB ઇન્ટરવ્યૂ ક્લિયર કરેલું છે અને અત્યારે મારું સિલેક્શન થઈ ગયેલું છે અને હવે ઓફિસર ટ્રેનિંગ એકેડમી ગયા ખાતે 11 મહિનાની ટ્રેનિંગ બાદ હું લેફ્ટનન્ટ તરીકે આર્મીની અંદર કમિશન થઈશ અને ખાસ કરીને હું આજના યુવાનોને એવું કહેવા માગીશ કે તેઓ ભારતીય સેનામાં જોડાય અને જવાન તરીકે જોડાય કે જેસીઓ તરીકે જોડાય કે ઓફિસર તરીકે જોડાય એ મહત્ત્વનું નથી, પણ તેઓ જોડાય અને પોતાનું જીવનનો અમુક અંશ દેશની સેવા માટે યોગદાન આપે અને સતત દેશ માટે કાર્યરત રહે. અને બીજા યુવાનો માટે હું એવું કહેવા માગીશ કે આજના સમયમાં યુવાનો ઘણી વખત અસફળ થાય તો હિંમત હારી જતા હોય છે, તો એના માટે હું હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે એનો એક છેલ્લો અંશ બોલવા માગીશ કે અસફલતા એક ચુનૌતી હે, ઇસે સ્વીકાર કરે, ક્યાં કમી રહે ગઈ દેખે ઓર સુધાર કરે. જબ તક સફલ ના હો નિંદ ચેન કો ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડકર મત ભાગો તુમ, કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. તો કોશિશ ના છોડે અને સતત આગળ વધવા માટે